गुरु बुलेटिन की शुरुआत करिए एक महत्वपूर्ण समाचार थी। कोरोना केस वता दर्शकों माटे अमदावाद में स्टेडियम में प्रतिबंध है। नरेन्द्र मोदी स्टेडियम की बहार पुलिस बंदोबस्त गोठवी देवायो है। आज भारत इंग्लैंड वच्चे त्रीजी टी ट्वेंटी मैच है। आज दर्शकों वगर ज टी ट्वेंटी मैच रमाशे। मैच ना बे कलाक पहला थतु ट्राफिक जाम आज एकदम शांत है, स्वाभाविक है। शहर में वता कोरोना केस ने लई आ निर्णय गई काले जीसी द्वारा लेवामां आव्यो छे। संवाददाता जयंती अमारी साथे लाइव जोड़ाया छे। जयंती, टेस्ट मैच अने त्यारबाद बे टी ट्वेंटी मैच में खीचोखीच स्टेडियम जोवा मळ्युं। जो कि टेस्ट मैच में 50% स्टेडियम भर्युं, परंतु त्यारबाद टी ट्वेंटी मैच में अने खास जे सेकेंड टी ट्वेंटी थी रविवारनो दिवस ने खीचोखीच स्टेडियम हतुं। जीसीए निर्णय लीधो, अत्यारे केवा प्रकारना दृश्यो नरेन्द्र मोदी स्टेडियम आसपास जोवा मळी रह्या छे? ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં જે મેચ શરૂ થઈ હતી તેની અંદર દર્શકોને આવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી। પ્રથમ તો એવી વાત હતી કે 50% આવશે, પરંતુ જે ગયા રવિવારની જે મેચ હતી તેની અંદર ખીચોખીચ દ્રશ્યો સામે આવ્યા હતા। જે દર્શકો હતા તેમને પણ ક્યાંય માસ્ક પહેરવાનું હતું, તેને લઈને આખરે નિર્ણય લેવો પડ્યો છે કે હવે જે મેચ રમવાની છે ટી ટ્વેન્ટી, જે ત્રણ મેચો બાકી છે તેની અંદર કહી શકાય કે દર્શકો વગર મેચ રમાશે। ખાસ કરીને બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી દર્શકોનો પ્રવેશ હતો તે રદ કરી દેવામાં આવ્યો છે। તે લોકો પણ દૂર દૂરથી આવી રહ્યા છે, પરંતુ પોલીસ છે તે અત્યારે સ્ટેડિયમ ખાતે તૈનાત છે અને જે પણ લોકો આવે છે તેમને અહીંયાથી પ્રેમથી સમજાવીને ઘરે મોકલવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે બે ટી ટ્વેન્ટી મેચ રમાઈ છે તેની અંદર ખીચોખીચ જે દર્શકો ભરાયા હતા તેને લઈને કોરોના જે છે તે ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં વધ્યો છે, વધારો પણ થયો છે અને દિન પ્રતિદિન આ વધારો થઈ રહ્યો છે। જો પહેલાથી જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોત તો કદાચ કહી શકાય કે ગુજરાતમાં જે કોરોનાનો જે વધારો અત્યારે છેલ્લા અઠવાડિયાથી થઈ રહ્યો છે તેની અંદર કાબુ મેળવવામાં ક્યાંક સફળતા રહી હોત। આપને ફરીથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અત્યારે જે છે તે સ્ટેડિયમની ખાતે પોલીસ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। જે પણ દર્શકો અહીંયા આવી રહ્યા છે મેચ જોવા માટે આતુરતાપૂર્વક તેમને તમામને પોલીસ દ્વારા પરત મોકલવામાં આવી રહ્યા છે, તમામને પ્રેમથી સમજાવીને પરત મોકલાય છે। જો કે ગઈકાલે જ તમામ માધ્યમો છે મીડિયાની અંદર પણ એ જાહેરાત થઈ ચૂકી હતી કે મેચની અંદર દર્શકોને અંદર પ્રવેશ નહીં આપવામાં આવે, તેને લઈને મોટા ભાગના લોકો નથી આવે, પરંતુ જેમને ખબર નથી તેઓ અહીંયા છેલ્લે છેલ્લે આવે છે। ખાસ કરીને જે દૂરના રાજ્યોમાંથી આવેલા લોકો છે તેઓ અહીંયા આવતા હોય છે, તેમને પોલીસ દ્વારા અત્યારે ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે અને અત્યારે જે સ્ટેડિયમ આગળના જે દ્રશ્યો છે તે એકદમ ખાલીખમ નજરે પડી રહ્યા છે। આ જગ્યા પર બે દિવસ પહેલા જ્યારે મેચ હતી ત્યારે ખીચોખીચ લોકોથી ભરેલા દ્રશ્યો સામે આવ્યા હતા। બિલકુલ જયંતિ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।